कांग्रेस नेता अर्जुन मोटवाड़िया सूरत पहुंचे। सूरत शहर अने जिल्लामां केस बनता पूर्व प्रदेश विपक्षना नेता अर्जुन मोटवाड़िया सूरत पहुंचा हता। सिविल हॉस्पिटलना सुप्रिटेन्डंट अने डॉक्टरो साथे बैठक करी माहिती मेळवी हती। सूरत शहर अने जिल्लामां केस बनता पूर्व प्रदेश विपक्ष नेता अर्जुन मोटवाड़िया सूरत खाते पहुंचा हता। राज्य सरकार ऑक्सिजन सप्लाई में निष्फळ गई है और पोताना इंजेक्शन अन्य राज्यों ने फाळवी आप्या छे। तेमज राज्य सरकारे कोरोना केस ओछा बतावा माटे टेस्टिंग ओछा करवानी वात करी हती। पहला रोजना 1.80 लाख टेस्ट कराता हता, हवे मात्र 1.37 लाख टेस्टिंग करवामां आवी रह्या छे, जेथी केस पण हाल ओछा आवी रह्या छे। अर्जुन मोटवाड़िया किडनी हॉस्पिटलनी पण मुलाकाते पहोंच्या हता। सूरतमां एक एक दर्दीनी योग्य सारवार मळवी जोईए तेवी अपील करी हती। डॉक्टर मित्रों हता एमनी साथे चर्चा पण करी। सूरतनी अंदर थोड़ा दिवस पहला ऑक्सिजन ने कारण गंभीर परिस्थिति उभी थी अने एने कारण जे ऑक्सिजन प्रेशर मेंटेन थयुं छे ए पण थयुं हतुं ने एने कारण पण दर्दी वेटिंग बताओ ए उपरांत अमे टेस्ट नी पण जे करवा जोईए ए प्रमाणे जो के अहींयानी आपका गुजरातनी टेस्टनी संख्या वधारवी जोईए એને બદલે ટેસ્ટની સંખ્યા ઘટાડવા માંગે છે। 1,80,000 ટેસ્ટ અગાઉ થતા હતા એ ઘટાડીને આજે 1,00,000 આંકડાઓ છુપાવવામાં આવ્યા છે ટેસ્ટનો, અને એને કારણે જે ટેસ્ટ કરીને ટ્રેસિંગ કરીને એને આઇસોલેટ કરવાની જે એક્ટિવિટીઝ છે એ બંધ પડી ગઈ છે। સુરતની અંદર પણ અત્યાર સુધી ગંભીર સ્થિતિ, આજે પણ જે ગંભીર પ્રકારના દર્દીઓ છે, ખાસ કરીને જે લોકોને બાયપેપની જરૂર છે અને વેન્ટિલેટર બેડની જરૂર છે એ પણ અવેલેબલ નથી, અને એને કારણે સુરતની અંદર અને આખા ગુજરાતની અંદર જે મૃત્યુદર છે એમાં 80% મૃત્યુદર છે એ ક્યાં તો એને ઓક્સિજન માટેનો જે બાયપેપ ડિવાઇસ છે એ ન મળવાને કારણે અથવા વેન્ટિલેટર ન મળવાને કારણે સરકાર એ સ્થિતિ હજી આજે પણ સુધારી શકી નથી। એ ઉપરાંત ઓક્સિજન સપ્લાય સુરતમાં તો હજી અત્યારે પ્રમાણમાં થોડી સ્થિતિ સ્થિર થઈ છે, પરંતુ આખા ગુજરાતની અંદર ઓક્સિજન સપ્લાય છે એ મોટો મળતો નથી, અને આજે પણ સરકાર ફાંફા મારે છે અને જે ડૉક્ટરો છે હોસ્પિટલના જે પ્રોફેશનલ સ્ટાફ છે એના ઉપર ઓવર એડમિનિસ્ટ્રેશન ઓવર ગવર્નન્સ અને એને કારણે સતત પ્રેશર મારે છે। એની જગ્યાએ સરકારે છે મોટે પાયે એના જે સેલેરી ડબલ કરીને એમને 3-4 મહિના સુધી નવા ડોક્ટરો નવા પેરીમેટર સ્ટાફ તાકીદે ભરતી કરવાની જરૂર છે, પરંતુ એ કરતા નથી એને કારણે આ આખી સિસ્ટમ જબરજસ્ત પ્રેસરાઈ છે। અમે આજે સુપ્રિન્ટેન્ડન્ટને મળીને વિનંતી કરી છે કે કોઈ પણ પેશન્ટ અહીંયા આવે કોઈ સારવાર વગર પાછો ના જાય, કોઈ પણ હિસાબે એના દરવાજા સિવિલના કોઈ પણ વિસ્તારમાંથી આવે એના માટે ખુલ્લા રહેવા જોઈએ, અને એના માટે તાકીદની જે સારવારની જરૂર છે એ કરવી જોઈએ। અમે બીજી પણ અમારા કાર્યકર્તાઓ તરફથી પણ ઓફર કરી છે કે અમે વોલેન્ટિયર્સ તરીકે જે કોઈ અમારી સેવાની જરૂર પડે તો અમે તૈયાર છીએ। જે લોકો ડૉક્ટર અને પેરામેડિકલ સ્ટાફ જે મહેનત કરે છે એને અમે એને પૂર્તિ કરવા માટે આવ્યા છીએ, અને સ્વયંસેવકો કરી જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે અમારા સ્વયંસેવકો આપવા પણ તૈયાર છીએ। આ વાત અમે સુપ્રિન્ટેન્ડન્ટને મળીને